દક્ષિણ ગુજરાત માટે મહત્વના એવા ઉકાઈ જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદને લઈને ઉકાઈ ડેમનું જળસ્તર ઋણ લેવલે પહોંચી ચૂક્યું છે, ત્યારે હાલ ઉકાઈ જળાશયમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. હાલ ઉકાઈ જળાશયમાંથી 1,88,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને તાપી નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે, જેને કારણે તાપી નદી પર બનાવવામાં આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ત્યારે બારડોલી તાલુકાનો મહત્વનો એવો હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તાપી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેથી તકેદારીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેથી કોઈ પણ અજાણી વ્યક્તિ પાણીમાં ન જાય અને કોઈ દુર્ઘટના ન ઘટે. તો તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે હાલ પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ અહીં જોખમી વિસ્તારમાં ન જાય તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરવાસમાં પડી રહેલ ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે ઉકાઈ ડેમની જળસપાટી અને કેચમેન્ટ વિસ્તારમાં જે પ્રકારે પાણીનો વધારો છે તેને લઈને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે તાપી નદીમાં પાણી છોડવામાં આવતા ઠેર ઠેર જે મુખ્યત્વે જિલ્લાના જે લો લેવલ બ્રિજો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. હાલ આપણે ઉપસ્થિત છે બારડોલીના હરિપુરા ગામ ખાતે, જે હરિપુરા ગામ અને સામેની તરફ આવેલા જે પૂણા છે સહિતના અન્ય જે ગામો છે તે બ્રિજ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તેને લઈને સામેની તરફ આવેલા ગામોનો સંપર્ક તૂટ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે તાપી નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ તો જે નદી કિનારાના ગામો છે તેને લઈને તેઓમાં ચિંતા છવાય છે. સંદીપ વસાવા, VTV સુરત. આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છે કે ભારે વરસાદને કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. ઉકાઈમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ડૂબી ગયો હતો. તો તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને આસપાસના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં કોઈ અજાણી વ્યક્તિ ન આવી ચડે, કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આંગે વધુ વિગત માટે સંવાદદાતા સંદીપ વસાવા આપની સાથે જોડાઈ ગયા છે. જી સંદીપ, દક્ષિણ ગુજરાતમાં સતત જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે કોઝવે પણ ડૂબી ગયો છે, ત્યારે આ અંગે શું વધુ વિગત મળી રહી છે અને હાલ અને તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવ્યા છે કે જેથી કોઈ દુર્ઘટના ન થાય? જી માફ કરશો, સંપર્ક કપાઈ ગયો છે. તો આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છીએ, બારડોલીમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો આ સ્થિતિ જે આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ VTV ન્યૂઝ પર એક્સક્લુઝિવ, કે ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તો ભારે વરસાદ સતત વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં અને તાપી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે બારડોલી તાલુકાનો મહત્વનો એવો હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને સર્વત્ર જાણે કે આ કોઝવે જળાશયમાં ફેરવાઈ ગયો છે. બારડોલીમાં વરસાદી કહેરે તાંડવ મચાવ્યો છે અને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તેને કારણે તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને તાપી નદી પર બનાવવામાં આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. સૌથી મહત્વનો કોઝવે બારડોલી તાલુકાનો એવો હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તો કોઈ જાનહાનિ ન સર્જાય, કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા પણ અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
તકેદારીના ભાગરૂપે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કોઈ અજાણી વ્યક્તિ પાણીમાં ન જાય અને કોઈ દુર્ઘટના ન ઘટે.